વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું આજે ધોરણ દસ ગુજરાતી મીડિયમમાં આપણે એક નવું કાવ્ય ભણવાનું છે આ નવું કાવ્ય છે એ આપણે ભણીએ તે વખતે અગાઉની મેં વાત અગાઉની મારે તમને થોડી વાત કરી દેવી છે કે અગાઉ મેં અગિયારમું કાવ્ય ભણાયું શિકારીને આ કાવ્યનો પ્રકાર કવિ પરિચય કાવ્યના શબ્દો બરાબર કાવ્યની સમજૂતી અને કાવ્યમાંથી પ્રશ્નો એ લખાયા છે અને સાથે સાથે મેં સોનેટનો પરિચય માટેનો પણ એક વિડીયો છે એ જોડ્યો હતો એનો અભ્યાસ પણ તમે ખૂબ વ્યવસ્થિત રીતના કરી નાખ્યો હશે તમારી બુકમાં પણ છે એ તમે લખી નાખ્યું હશે અને એને વારંવાર એ કાવ્ય ન આવે ત્યાં સુધી છે એ વારંવાર તમે રિવાઈઝ કરતા રહેજો જેથી કરીને એ સોનેટમાં આગળ માગ્યા મુજબમાં પૂછાય સોનેટ એટલે શું પૂછાય કે તમે જે ભણી રહ્યા છો એ કયા પ્રકારનું સોનેટ છે એવી ચર્ચા કરવામાં આવે બરાબર છે તો એ બધી બાબતોનો તમે જવાબ છે આસાનીથી આપી શકો તમારી સામે જે સોનેટ આવ્યું છે એ કયું છે એ પણ છે એ તમને ખ્યાલ આવી શકે એટલા માટે છે એ મેં એ પાઠ પૂરો કર્યો ને થોડો સમય હતો એટલે કાવ્ય પૂરું કર્યું અને થોડો સમય હતો એટલે મેં નવું કાંઈ ન ભણાવ્યું એમાં જ તે સાથે મેં છે એડ કરી દીધું હતું તો એનો તમે બરાબર અભ્યાસ ન કર્યો હોય હજી અડધું લેક્ચર મૂકી દીધો હોય તો ફરીવાર તમે જોઈ લેજો બરાબર છે આજે નવું કાવ્ય ભણવાનું છે નવા કાવ્યમાંથી નક્ જે પ્રશ્નો ઊભા થશે એ પ્રશ્નો લખવાના છે બરાબર છે અને કાવ્ય આ માધવ દીઠો છે ક્યાંય બરાબર એ કાવ્ય ખૂબ સારું છે ભણવાની મજા આવશે બરાબર આ વધુ કાંઈ આમાં કાંઈ સમજવાનું છે નહીં બરાબર અમુક વિગતો સમજવાની છે એનું વર્ણન છે એ છે પછી હિન્દુ ધર્મ પ્રમાણે છે હિન્દુ ધર્મ મુજબ આમ જોઈએ તો બધા ભગવાનમાં પૂર્ણ અવતાર કૃષ્ણને ગણવામાં આવે છે બધા ભગવાનમાં પૂર્ણ અવતાર કૃષ્ણને ગણવામાં આવે છે કૃષ્ણની મૂર્તિની કૃષ્ણ ભગવાનની એક ખાસિયત એવી છે બરાબર હાથમાં બંસી છે અને એક સુદર્શન ચક્ર પણ છે બરાબર એટલે એ વ્યક્તિને પ્રેમથી એટલે કે વાસળી વગાડીને ખુશઈ કરી શકે અને જો સમજે નહીં તો સુદર્શન જેવા હથિયાર વાપરીને છે વ્યક્તિને કાબૂમાં પણ કરી શકે બરાબર એવો વ્યક્તિત્વ ધરાવનાર છે એ કૃષ્ણ હતા બરાબર કૃષ્ણએ જે જે જગ્યાએ છે એ અત્યાચારો થતા હતા એ અત્યાચારમાંથી પબ્લિકને બહાર લાવી બરાબર છે એ બહાર લાવ્યા પછી છે એ પોતે ત્યાંનું રાજ્ય સ્થાપ્યું પણ રાજ્ય સ્થાપ્યા પછી તે ત્યાં રાજ્ય કર્યું નહીં એટલી વિશિષ્ટતા છે એ કૃષ્ણની છે તો એ કૃષ્ણની પર્સનાલિટી હિન્દુ ધર્મમાં જોઈએ બરાબર છે તો બધાને નાના મોટા વડીલ વૃદ્ધ એ બધાયને ગમતી છે એ પર્સનાલિટી છે વ્યક્તિત્વ છે એ કૃષ્ણનું છે અને આ કૃષ્ણના વ્યક્તિત્વને લોકો છે એટલા માટે સ્વીકારે છે કે બધી રીતે બધાની આગળ છે એ વ્યક્તિ સેટ થઈ જાય છે એને મળવા માટે બરાબર કે એને પામવા માટે કોઈ તમારે મર્યાદા કે કોઈ છે શિસ્તની જરૂર હોતી નથી એ તો ગાયોના ધણ વચ્ચે પણ છે બેઠી જનારું વ્યક્તિત્વ છે કૃષ્ણ કૃષ્ણ કયો શ્રી કૃષ્ણ કયો કાનુડો કયો બરોબર છે વાસુદેવ કયો બધાય છે એના ઘણા બધા નામ છે એ રહેલા છે અને સાથે સાથે એની વિશે પુસ્તકો પણ રહેલા છે લખેલા છે કૃષ્ણની સાચી માહિતી મેળવવી હોય તો ગ્રંથ છે હરિવંશ પુરાણ કરીને બરાબર કે જેમાં કૃષ્ણની માહિતી ઘણી બધી આપેલી છે બરાબર કૃષ્ણના નોલેજની વાત કરવી હોય બરાબર તો ભગવદ્ ગીતા છે કે જેમાં કૃષ્ણ એ છે એ અર્જુનને ઉપદેશ આપેલો હતો એનું વર્ણન છે બરાબર કે અર્જુનને જે ઉપદેશ આપેલો હતો એ અઢાર અધ્યાયમાં આખું વર્ણન છે એમાં આપેલું છે અઢાર અધ્યાયમાં આખું વર્ણન આપેલું છે એનું એક વાક્ય મને આખા ઓલામાં ગમે તો એક છે યથેચ છસી તથા કુરુ લખવામાં થોડીક તકલીફ પડે પણ યથેચ છસી તથા કુરુ બરાબર એટલે એમાં એનું ગુજરાતી થાય હવે તને ગમે તેમ કર જ્યારે કૃષ્ણ અર્જુનને છે બધી વાત કરી દે બધા ઉપદેશો આપ્યા છેલ્લે આ વાક્ય બોલે છે યથેસી તથા કુરુ એટલે કે હવે તને ગમે તને પસંદ પડે તારી મરજી પડે એ પ્રમાણે કર બરાબર મેં ઉપદેશ આપ્યો એટલે મારા ઉપદેશ પ્રમાણે તારે કાર્ય કરવું એ કોઈ પણ પ્રકારનું જરૂરી નથી બરાબર કૃષ્ણ કે આખી કહેવાય કે એને પોતે કંસને પોતા મામા કંસ લોકો ઉપર અત્યાચાર કરતા એટલે કંસને માર્યા બરાબર છે પછી મહાભારતના યુદ્ધમાં છે કૌરવો કે અત્યાચારના અધર્મના પક્ષમાં હતા તો એનો સંહાર કરાયો પછી પોતાના કુટુંબો એટલે કુળને છે એ પોતે મરતા જોયું સંહાર થતા જોયો બરાબર અને છેલ્લે પોતાનું પણ મોત છે અહીંયા સોમનાથ આગળ છે એ ભાલકા તીર્થાગર છે એ એક સામાન્ય સામાન્ય છે એ પારથીનું બાણ વાગે છે અને પછી પોતાનું મૃત્યુ છે એ સ્વીકારે છે એનું વર્ણન પણ ત્યાં એનું બાબત પણ છે ત્યાં ખબર પડે છે કે વ્યક્તિ છે સહનશક્તિ કેટલી હતી વ્યક્તિ છે નાની બાબતોને હેન્ડલ કરતા કેવું આવડતું હતું બરાબર એનું વર્ણન છે એટલે એની વિશે ઘણા બધા પુસ્તકો લખાયેલા છે એની વિશે એ માટે કોઈ આશ્ચર્ય નથી અહીંયા માધવ જે કૃષ્ણનું બીજું નામ છે એટલે એનું કાવ્યનું ટાઇટલ છે માધવને દીઠો છે ક્યાંય માધવ એટલે શ્રી કૃષ્ણ માધવ એટલે શ્રી કૃષ્ણ દીઠો એટલે જોયો શ્રીકૃષ્ણને જોયા છે ક્યાંય એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કાવ્યમાં બરાબર અને કાવ્ય છે એ હરિન્દ્ર દવે દ્વારા લખવામાં આવેલું છે કાવ્ય છે એ હરિન્દ્ર દવે દ્વારા લખવામાં આવેલું છે બરાબર છે કાવ્યમાંથી ચાર માર્કના પ્રશ્નો બે માર્કના પ્રશ્નો અને એક માર્કમાં પ્રશ્નો પૂછાઈ જાય કાવ્યમાંથી ચાર માર્કના પ્રશ્નો બે માર્કના પ્રશ્નો અને એક માર્કના પ્રશ્નો પૂછાય બરાબર અને કાવ્યનો પ્રકાર છે એ ઉર્મી ગીત છે કાવ્યનો પ્રકાર છે એ ઉર્મી ગીત છે બરાબર માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો પ્રકાર ઉર્મી ગીત કાવ્ય ચાર માર્કમાં બે માર્કમાં અને એક માર્કમાં પૂછાય બરાબર છે અને કાવ્યનો પ્રકાર ઉર્મી ગીત છે કવિનું નામ છે હરીન્દ્ર દવે બરોબર હવે એનો કવિ પરિચય વાંચીએ છીએ હરીન્દ્ર જયંતિલાલ દવેનું વતન ખંભરા કચ્છ છે અંડર લાઈન્કર નાખો હરીન્દ્ર દવેનું વતન કયું છે તો ખંભરા કચ્છ છે હરીન્દ્ર દવેનું વતન છે કચ્છ ખંભરા એ પત્રકાર પણ હતા હવે એમના કાવ્ય સંગ્રહ વાંચું છું બધા કાવ્ય સંગ્રહ યાદ રાખવાના જ છે બરાબર એક તો આસવ છે બીજું મૌન છે ત્રીજું સૂર્યોપનિષદ છે ચોથું હૈયાતી છે એમના કાવ્ય સંગ્રહ યાદ રાખવા જેવા છે યાદ રાખવાના છે એક તો આસવ છે પછી મૌન છે બરાબર છે પછી સૂર્યોપનિષદ છે હૈયાતી છે આ બધા એમના કાવ્ય સંગ્રહ છે બરાબર પછી એમના નવલકથા એમની નવલકથામાં પંખી છે બરાબર છે પળના પ્રતિબિંબ છે માધવ ક્યાંય નથી મુખવટો અનાગત ગાંધીના કાવડ આ બધી એમનું પેલું છે નવલકથા પણ યાદ રાખવાની છે બરોબર છે પછી એમના એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ મળેલા છે બરાબર માધવ દીઠો છે ક્યાંય એક વખત પાછો આપણે જોઈ લઈએ કાવ્યનો પ્રકાર છે એ ઉર્મી ગીત છે કાવ્ય ચાર માર્કમાં બે માર્કમાં એક માર્કમાં પૂછાય કવિનું નામ છે હરીન્દ્ર દવે બરોબર વતન ખંભરા ખંભરા કચ્છ કચ્છ છે છે પત્રકાર આસવ સૂર્યોપનિષદ હૈયાતી તેમના કાવ્ય સંગ્રહ છે બરોબર પછી એમની નવલકથા છે અગન પંખી પળના પ્રતિબિંબ માધવ ક્યાંય નથી મુખવટો અનાગત ગાંધીનું કાવડ આ એમની નવલકથાઓ છે પછી એમને એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ મળેલો છે બરોબર તો ટીક કરાવ્યું બધું યાદ રાખવાનું છે હવે આપણે જોઈએ છીએ પેલા આનું અગત્યના શબ્દો વિરહ એ શબ્દ સમૂહમાં પૂછાય છૂટ્ટા પડવાથી થતું દુઃખ વિરહ છૂટ્ટા પડવાથી થતું દુઃખ એને વિરહ કહેવાય છૂટા પડવાથી માધવ માધવ અને વાસુદેવ અવિના ભાવિથી એટલે અજોડ રીતે સારી રીતે અવિના ભાવિથી એટલે અજોડ રીતે સારી રીતે વાસળી એટલે વેણું અને મોરલી વાસળી એટલે વેણું અને મોરલી વાસળી એટલે અને મોરલી પછી વિખુટું એટલે જુદું અલગ વિખુટું એટલે જુદું અને અલગ પછી કંદબ એક વૃક્ષનું નામ છે

વહેણ એટલે પાણીનો પ્રવાહ પાણીનો પ્રવાહ ઉદાસી એટલે બેચેની ઉદાસી એટલે બેચેની ઉદાસી એટલે બેચેની પછી ચાંદની એટલે કોમુદી કૌમુદી ચાંદની એટલે કોમુદી અને જ્યોત્સના ચાંદની એટલે કોમુદી જ્યોત્સના પછી રાત રાણી રાતરૂપી રાણી રાતરૂપી રાણી રાતરૂપી રાણી કર્મધારય સમાસ થાય રાતરૂપી રાણી કર્મધારય સમાસ થાય પછી સુવાળું એટલે કોમળ સુવાળું એની લખ્યું છે સુવાળું એટલે કોમળ કોમળ સાયુજ્ય એટલે એક કરવું તે એક કરવું તે અથવા એક હોવું તે પછી તીવ્ર એટલે અતિશય પ્રકાશ એટલે પ્રકાશ એનું વિરુદ્ધાર્થી થાય તિમિર અંધકાર એનું વિરુદ્ધાર્થી થાય તિમિર અંધકાર પછી પરખાવું એટલે ઓળખાવું પડખાવું એટલે ઓળખાવું વીરમે છે એટલે અંત પામે છે વીરમે છે એટલે અંત પામે છે લય એટલે તાલ તાલ માથાની નહીં ફરીવાર કાવ્યનું બોલી જાઉં છું વિરહ એટલે છુટ્ટા પડવું તે વિરહ એટલે છુટ્ટા પડવું તે વાસળી એટલે વેણું અને મોરલી વાસળી એટલે વેણુ અને મોરલી અવિના ભાવે એટલે ખૂબ સારી રીતે અજોડ રીતે વિખુટું એટલે જુદું કંદબ એટલે વૃક્ષનું નામ છે યમુના નદીનું નામ છે પછી મોરપીછ એટલે મોરનું પીછ તત્પુરુષ સમાસ મોરપીછ એટલે મોરનું પીછ તત્પુરુષ સમાસ વિનિયોગ એટલે ભેગું કરવું તે વહેણ એટલે પાણીનો પ્રવાહ પછી ઉદાસી એટલે બેચેની પછી ચાંદની એટલે કોમુદી જ્યોત્સના ચાંદની એટલે કોમુદી જ્યોત્સના પછી રાત રાણી એટલે રાતરૂપી રાણી કર્મધારી સમાસ મોરનું પીછ તત્પુરુષ સમાસ સુવાળું એટલે કોમળ એનું થાય કઠોર તેજ એટલે પ્રકાશ પરખાય એટલે ઓળખાય વિરમે એટલે અંત પામે લય એટલે તાલ હવે કાવ્ય જોઈએ છે ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે વાસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે પણ અહીં તો વાસળી પોતે કૃષ્ણને બીજી રીતે ઓળખો તો વાસળી વગાડનાર બરોબર છે એવું કહેવાય છે કે કૃષ્ણ જ્યારે વાસળી વગાડતા ત્યારે ગામને છેડે બરોબર ગામને પાદર જે ગાયો પાણી પીતી હોય ચરતી ચરતી ગાયો એ વાસળીનો અવાજ સાંભળીને એની નજીક આવતી ગોપીઓ પણ છે પોતાનું કામ મૂકીને છે વાસળી સાંભળવા એની નજીક બેસી જતી બરોબર છે એવા બધા દ્રશ્યો છે એ ખરેખર કૃષ્ણ લીલાના છે તો કૃષ્ણથી વિખુટી પડેલી છે વાસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે કારણ કે એક સમયે તો કે કૃષ્ણના હોઠ ઉપર જ વાસળી લેતી કૃષ્ણ સતત વાસળી વગાડતા પણ કોઈ કારણોસર કે કુરુક્ષેત્રમાં ગયા કંસને માહિરો બરાબર કુરુક્ષેત્રમાં ગયા એ બધા કારણોસર છે એ એને પછી વાસળી ત્યજી દેવી પડી અથવા વાસળી છે એ અધર ઉપર હોઠ ઉપર આવતી નહીં એના કારણે જે છે એ વાસળી હવે એને શોધવા લાગી છે કે ખરેખર કૃષ્ણ છે ક્યાં

યમુના નદી છે કે જેના કિનારે વાસળી વગાડતા રાધા છે કે જેની માટે વાસળી વગાડતા મોરપીચ છે બરોબર કે જેની મોરપીચ એટલે કે કલગી છે એના નાનુંમથું પેલી માથા ઉપર ઢાંકવાનું મુગટ છે એની ઉપર કલગી રહેતી બરોબર છે એ એની સાક્ષીમાં વાસળી વગાડતા બરોબર એ બધોય છે એ વાત અહીંયા રજૂ કરીને એ પ્રતિકો રજૂ કરીને વાસળીના સાક્ષીઓ રજૂ કરીને કવિ અહીંયા વિનિયોગ કર્યો છે યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી કેમ ઉદાસી કારણ કે હવે કૃષ્ણ છે એના સંપર્કમાં રહ્યા નથી કૃષ્ણ છે એની ગેરહાજરી છે હવે સતત એ લોકોને ડંખે છે સતત એ લોકોને છે કૃષ્ણની યાદ આવે છે એટલે પહેલાં યમુનાનું વહેણ હતું એ લોકોને ખૂબ ખુશ કરતું કારણ કે ત્યારે કૃષ્ણ હતા હવે કૃષ્ણની હાજરી નથી એટલે યમુનાનું વહેણ છે એ રાધાની આંખમાં ઉદાસી લાવે છે ચાંદની સાથે રાત રાણી બરાબર છે તો કે રાતરાણી છે એક છે પેલું કહેવાય ને કે ફૂલનું જ છે બરાબર એ પણ પછી મોરપીચ સાથે સુવાળા રંગ બરાબર આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય કરી કૃષ્ણનો વીર તીવ્ર બનાવ્યો છે કૃષ્ણથી વિખુટા પડવાથી શરૂ થતાં ગીતના અંતે જળનું તેજ પરખાય છે અને એવું લાગે છે કે કદાચનો કૃષ્ણનો ચહેરો છે એ આમાં દેખાઈ શકે બરાબર અને ચોક્કસ અંદર કૃષ્ણ હશે એવા વિચારથી કાવ્ય અહીંયા વિરમે છે ભાવની સાથે લયનું પણ ખેંચાણ આ ગીતનું સબળ પાસું છે તમે વિચારો બરાબર કે કૃષ્ણનો લોકો ઉપર એટલો બધો પ્રભાવ હશે કૃષ્ણનું એટલું બધું આકર્ષણ હશે કે ગોપીઓ માખણ લઈને દૂર દૂરથી આવતી અને માખણની મટુકી છે ગોપીઓની ફૂટી જતી અને કૃષ્ણની ફરિયાદ તે છે એની માતા પાસે જશોદા માતા પાસે પરવા કરવા જવા જતી પણ જ્યારે કૃષ્ણનો કાન છે જશોદા માતા આમળતા બરોબર છે ત્યારે એટલે કે કાન છે એ ખેંચતા ત્યારે ગોપીઓ આવીને કે ગોપીઓ આવીને તે છે એ કૃષ્ણની બદલે માફી માંગે છે બરાબર કૃષ્ણનું એટલું આકર્ષણ છે બરાબર જેટલા ભગવાનના જન્મદિવસ ઉજવાતા હશે બરાબર છે એની કરતાં સૌથી ભારતમાં જો ફેવરિટ અથવા લોકો ધામધૂમથી નાના નાના બાળકોએ તે કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં રસ લે તો એ કૃષ્ણ જન્મોત્સવ છે જેને છે જન્માષ્ટમી કહેવાય બરોબર આમ તો ખરેખર આખી દુનિયામાં છે આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે રાતના બાર રાત્રિના બાર વાગે ઉજવાય બરોબર તો આ કૃષ્ણનો ખરેખર છે લોકો વચ્ચેનો પ્રભાવ છે લોકો પ્રત્યેનો પ્રેમ છે તમે જો તો એ જ આપણને શીખવાડે છે એ પોતે શ્યામ રંગના હતા એટલે એનું એક નામ શ્યામ પણ છે તો આકર્ષણ હતું લોકો પ્રત્યે આકર્ષણ હતું અને લોકોનું એની પ્રત્યે આકર્ષણ હતું એનું કારણ શું છે તો કે એના ગુણ એવા છે બરાબર એનું વ્યક્તિત્વ એવું હતું વ્યક્તિત્વ કોઈ દિવસ રંગથી નક્કી ન થાય તમારી સુંદરતાથી નક્કી ન થાય કુદરતે અંદરથી જ તમને આકર્ષણ આપેલું હોય કે એ તમારા આકર્ષણને છે એ આપોઆપ તમારો ઓરા કહેવાય ઓરા બરાબર છે એ તમારો જે આભામંડળ રચાય એને કારણે ઘણી વખત છે બધા આકર્ષાતા હોય એને કોઈ પણ પ્રકારનું કોઈ કહેવાય ને કે પેલું ન કરવું પડે કોઈ મેકઅપ કે એવું ન કરવું પડે કે અત્તર છાટીને ન જવું પડે કે પરફ્યુમ ન કરવું પડે એ તમારો આભા જો એવું કે લોકો છે એ આપોઆપ ખેંચાતા આવે બરાબર અને ઘણા બધા ગમે એટલે તૈયાર થાય ગમે એટલું મેકઅપ કરે તો પણ છે એ આવો આભા મંડળ રચી શકાતો નથી આભામંડળ છે તમારા ગુણ બરોબર તમે લોકો પ્રત્યે કેટલા સમર્પિત છો પછી છે કુદરતી તમને કેટલીક શક્તિ કુદરતે કેવી કાપી છે એને કારણે તમે જોજો અમુક વ્યક્તિ ઉભા રહે તો ટોળાના ટોળા થઈ જાય અને અમુક વ્યક્તિ ઉભા રહે તો લોકો આઘા ભાગવાની ટ્રાય કરે બરાબર તો આ કુદરતી ઘણી બધી તો વિશિષ્ટતાઓ કુદરતે જ આપેલી હોય કે જેને માનવીઓ માનવી પડે ને એ પ્રમાણે છે એ માનવીઓ પોતાનું જીવન ગુજારતા હોય છે પણ કૃષ્ણ શ્યામ હોવા છતાં એની કહેવાય કે લોકો આકર્ષિત હતા ગોપીઓ ખાલી ગોપીઓ જ આકર્ષિત હતી એવું નથી બરાબર લોકો પ છે આમ કહેવાય ને પૂર્ણ સજીવ બધા એની તરફ આકર્ષિત હતા તો હવે હું તમને છે આપણા આ ચેપ્ટરનું હોમવર્ક લખાવું છું બરાબર છે હોમવર્કના દશક પ્રશ્નો કદાચ થશે એ દશક પ્રશ્નો થાય કે પાંચ પ્રશ્નો થાય કે બે પ્રશ્નો થાય એ તમારે હોમવર્કમાં લખવાના છે લગભગ બે પાર્ટમાં આ ચેપ્ટર લગભગ નહીં આમ તો નવ્વાણું ટકા બે પાર્ટમાં છે આ ચેપ્ટર આખું પૂરું થઈ જશે માધવને દીઠો છે ક્યાંય બરાબર અને પછી છે એકાદો પાઠ કે એકાદો આપણે ચેપ્ટર લેશું એ આપણે આ પૂરું થાય પછી તમને એની પાક્કી ખબર પડશે બરાબર પણ અત્યારના છે એ આપણે હોમવર્કના પ્રશ્નો લખવાના છે અને હોમવર્કના પ્રશ્નો છે આ સોમવારે લેક્ચર જોશો એટલે તમારે સોમવારના દિવસે લખીને પછી મંગળવારે તમારા ટીચરને મોકલી દેવાના છે આરઆરટી તમારી શરૂ થાય છે બરાબર છે તો આરઆરટી શરૂ થાય એના પેપર તમે ખૂબ શાંતિથી સારી રીતે લખો એની અગાઉ તમે તૈયારી કરી નાખો તમને જે સૂચના આપી છે એ સૂચનાનું પાલન કરતાં કરતાં તમે આરઆરટીના જવાબ લખો એ પહેલાં તમને કાંઈ ન સમજાય તો તમે મને ગમે ત્યારે પૂછી લો તમારું સોલ્યુશન કરવા માટે પણ હું છે એ હર પળે તૈયાર જ છું બરાબર છે પછી એક વાત ખાસ એ કે તમારા માર્ક આવે એટલે માર્ક પણ છે મને ગમે તે રીતે પહોંચતા કરો તમારું નામ લખો તમારું મીડિયમ લખો તમારો રોલ નંબર લખો અને તમારા માર્ક લખો બરાબર તો મને ખબર પડે કે તમારે માર્ક કેટલા છે કોમેન્ટ કરો તમારી રીતના તમે મને માર્ક છે એ પહોંચતા કરો બરાબર છે તો એ રીતના તમે છે તમારી પરીક્ષાની આવે છે એ પરીક્ષાની આર છે ખૂબ સારી રીતે તૈયારી કરો સારા માર્ક મેળવો એવી ઈચ્છા સાથે તમને બધાને અગાઉથી તે હું બેસ્ટ લક કહી દઉં છું બરોબર છે ભલે ત્રણ ચારથી બાકી હોય તો પણ તો આપણે કાવ્યની શરૂઆત કરી સોરી હોમવર્કની શરૂઆત કરીએ છીએ માધવને પહેલો પ્રશ્ન લખજો પહેલો પ્રશ્ન લખજો માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો પ્રકાર જણાવો માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો પ્રકાર જણાવો પછી માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિનું નામ જણાવો માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિનું નામ જણાવો પછી માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિ નું વતન જણાવો માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિ નું વતન જણાવો પછી આ કાવ્યના કવિનો વ્યવસાય જણાવો આ કાવ્યના કવિનો વ્યવસાય જણાવો પછી આ કાવ્યના કવિના કાવ્ય સંગ્રહના નામ જણાવો આ કાવ્યના કવિના કાવ્ય સંગ્રહના નામ જણાવો પછી આ કાવ્યના કવિની નવલકથાઓના નામ જણાવો આ કાવ્યના કવિની નવલકથાઓના નામ જણાવો પછી આ કાવ્યના કવિને મળેલા એવોર્ડના નામ જણાવો આ કાવ્યના કવિને મળેલા એવોર્ડના નામ જણાવો પછી આ કાવ્યના કવિને આ કાવ્યના કવિની કાવ્યની વિશિષ્ટતા જણાવો આ કાવ્યના કવિની કાવ્યની વિશિષ્ટતા જણાવો પછી આ કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે આ કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે અહીંયા તમારું માધવને દીઠો છે ક્યાંય એ કાવ્યનો પાર્ટ વન છે એ પૂરો થાય છે અને પાર્ટ વનમાં મેં કવિ પરિચય ભણાવી દીધો કાવ્ય પરિચય ભણાવી દીધો અને આવતા લેક્ચરમાં છે એટલે કે આના પાર્ટ ટુમાં છે એ તમારું કાવ્ય છે એ પૂરું થઈ જશે એના અર્થ લખાવાઈ જશે હોમવર્ક લખાવાઈ જશે કાવ્ય ટીક થઈ જશે અને એની સિવાય તમને જે ક્વેરી કદાચ છે એ આ લેક્ચર ભણો ને આરઆરટી માટે તમે ક્વેરી આપશો તો એ જ લેક્ચરમાં છે જો કોમેન્ટ આવશે તો એ જ લેક્ચરમાં તમારી ક્વેરી છે એ સોલ્વ કરાવી દઈશ પણ એક બાબત ખાસ ધ્યાન રાખજો કે આમાં મેં જેટલા છે એ કાવ્યના પેલા લખાવ્યા છે ને તમને આ સૌ છે મોહન છે આ કાવ્ય સંગ્રહ અને નવલકથા એ ખાસ માગ્યા મુજબ માટે કરી રાખજો કારણ કે પરીક્ષામાં પૂછાવાની આ ખાસ શક્યતા છે બરાબર આટલું છે તમે કરી નાખજો સોરી આટલું છે એટલું તમે કરી નાખજો બરાબર છે આ એક આ અહીંયા સુધી અને આ નવલકથા છે અહીંયાથી અહીંયા સુધી ઓકે તો આટલું રાખીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ